નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. હવે આપણે વાત કરવાની છે સ્વાધ્યાય 3.4ના કુલ પ્રશ્નોની. તો કે સ્વાધ્યાય 3.4માં જે દાખલા નંબર 2 છે એની અંદર તમને કુલ 5 દાખલા આપેલા છે. તો પહેલા દાખલાની રકમ તમને આ રીતે આપેલી છે કે એક અપૂર્ણાંકના અંશમાં એક ઉમેરતા છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં મળે છે. તો અહીંયા વાત કરેલી છે અપૂર્ણાંકની. તો અપૂર્ણાંક માટે આપણે શું કામ કરવાનું એ આપણે આગળ ભણી ગયા છીએ કે અપૂર્ણાંક હોય તો એમાં અંશ અને છેદ આ બંનેને તમારે ધારવાનું થશે. તો અહીંયા લખવી આપણે કે ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને તેનો છેદ y છે. તો અપૂર્ણાંક શું થશે તમારો? ઓકે, અપૂર્ણાંક બરાબર અંશના છેદમાં છેદ, એટલે કે અંશ x છેદમાં y. આ તમારો થઈ ગયો અપૂર્ણાંક. હવે શું કીધું છે કે અંશમાં એક ઉમેરતા અને છેદમાંથી એક બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં એક બને છે. તો અહીંયા જે અપૂર્ણાંક છે એની તમે અંશમાં એક ઉમેરવાનો અને છેદમાં એક બાદ કરવાનો. તો અહીંયા આપણે લખવી કે આપેલ માહિતી મુજબ ચલો ફરીથી જુઓ શું કીધું છે કે અંશમાં એક ઉમેરતા, અંશ શું છે આપણો? એક્સ. તો એક્સમાં એક ઉમેરવાનો એટલે એક્સ વત્તા એક થયું. પછી શું કીધું છે કે છેદમાંથી એક બાદ કરતા, એટલે કે છેદ વાય છે એ વાયમાંથી એક બાદ કરતા તમને અતિ સંક્ષિપ્ત રૂપમાં શું મળે છે? તો કે એક મળે છે. તો આ તમારું પહેલું સમીકરણ થશે. તો કે એક્સ વત્તા એક બરાબર વાય માઇનસ એક છે એ અહીંયા જશે, એટલે કે ગુણાકારમાં થાય. તો વાય માઇનસ એકનો એક સાથે ગુણાકાર કરો એટલે કે વાય માઇનસ એક એમને મળશે. ચલો એક્સ વત્તા એક એમને આ બંને આ બાજુ આવશે, માઇનસ વાય માઇનસ એક આ બાજુ આવે એટલે કે પ્લસ એક બરાબર ઝીરો. ચલો એક્સ વ્યવસ્થિત લખવી, માઇનસ વાય એકને એક કેટલા થશે? પ્લસ બે બરાબર ઝીરો. આ તમારું સમીકરણ એક. ચલો આગળ જોવી બીજા સમીકરણ માટે. તો બીજા સમીકરણ માટે બીજી માહિતી આપેલી છે. તો અહીંયા લખવી કે આપેલ માહિતી મુજબ. ચલો બીજી માહિતી શું આપેલી છે તમને? કે જો માત્ર છેદમાં એક ઉમેરતા, અંશ આપણે એમને એમ રાખવાનો છે, છેદમાં જ એક ઉમેરવાનો છે. તો છેદમાં એક ઉમેરતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એકના છેદમાં બે બને છે. તો એક્સ એમને એમ રાખવાનો અને છેદમાં એક ઉમેરતા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું બને છે? એકના છેદમાં બે. ચલો બે અહીંયા ગુણાશે, બે ગુણ્યા એક્સ એટલે કે બે એક્સ, વાય વત્તા એક અહીંયા જશે એટલે કે વાય વત્તા એક. ચલો બે એક્સ એમના વાય આ બાજુ આવશે એટલે કે માઇનસ એક આ બાજુ આવશે એટલે કે માઇનસ એક બરાબર ઝીરો. આ તમારું બીજું સમીકરણ. ચલો સમીકરણ એક અને બે વ્યવસ્થિત લખ નાખવી. તો પહેલું સમીકરણ છે આપણી પાસે એક્સ માઇનસ વાય વત્તા બે બરાબર ઝીરો. આ તમારું પહેલું સમીકરણ, બે એક્સ માઇનસ વાય માઇનસ એક બરાબર ઝીરો. આ તમારું બીજું સમીકરણ. ચલો આ બંને સમીકરણનો આપણે લોપની રીતે ઉકેલ શોધવાનો છે. તો લોપની રીતે ઉકેલ શોધવા માટે આપણે શું કરતા હતા? ગમે તે એક ચલને સરખું કરતા હતા. તો અહીંયા જો વાય બંનેમાં સરખા છે અને બંનેની નિશાની પાછી માઇનસ છે, તો અહીંયા બંનેની નિશાની સરખી છે તો આને તમારે શું કરવું પડશે? તો કે સમીકરણ એકમાંથી સમીકરણ બે શું કરવાનું? બાદ કરવાનું. તો અહીંયા લખીએ આપણે કે સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા. ચલો સમીકરણ એકમાંથી એક્સ માઇનસ વાય વત્તા બેમાંથી આ બાદ કરવી, તો કે બે એક્સ માઇનસ વાય માઇનસ એક બરાબર ઝીરો. ચલો એક્સ માઇનસ વાય વત્તા બે
બાદ કરવી માઇનસ બે એક્સ માઇનસ માઇનસ પ્લસ વાય માઇનસ માઇનસ પ્લસ એક બરાબર ઝીરો. ચલો માઇનસ વાય પ્લસ વાય આ બંને કેન્સલ, એક્સમાંથી માઇનસ બે એક્સ બાદ કરો એટલે કે માઇનસ એક્સ વધશે, બે ને એક પ્લસ ત્રણ બરાબર ઝીરો. ચલો માઇનસ એક્સ છે બરાબરની સામે જશે એટલે કે પ્લસ, એટલે કે એક્સની કિંમત મળશે તમને ત્રણ. ચલો એક્સની કિંમત ત્રણ મળી, હવે એક્સની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકવી, તો અહીંયા લખવી કે સમીકરણ એકમાં એક્સની કિંમત મૂકતા. ચલો સમીકરણ એક શું છે આપણી પાસે, તો કે એક્સ માઇનસ વાય વત્તા બે બરાબર ઝીરો, જેમાં તમારે એક્સની કિંમત કેટલી મૂકવાની છે ત્રણ, તો અહીં એક્સની જગ્યાએ ત્રણ મૂકવી, માઇનસ વાય વત્તા બે બરાબર ઝીરો. ચલો માઇનસ વાય ત્રણને બે કેટલા થાય, તો કે પ્લસ પાંચ બરાબર ઝીરો, માઇનસ વાય બરાબરની સામે જશે એટલે કે પ્લસ, અને વાયની કિંમત મળી તમને પાંચ. તો વાયની કિંમત પાંચ અને એક્સની કિંમત ત્રણ મળે છે. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે, તો તે અપૂર્ણાંક શોધો, એટલે આપણે અપૂર્ણાંક શોધવાનો છે. તો અહીંયા આપણે લખવી કે માંગેલ અપૂર્ણાંક બરાબર એક્સના છેદમાં વાય, એટલે કે એક્સની કિંમત કેટલી છે આપણી પાસે ત્રણ અને વાયની કિંમત છે આપણી પાસે પાંચ. તો માંગેલ અપૂર્ણાંક ત્રણના છેદમાં પાંચ મળે છે. તો જે અપૂર્ણાંક છે, અપૂર્ણાંકની કિંમત શું મળી તમને, ત્રણના છેદમાં પાંચ. અહીંયા તમારે દાખલામાં જે માહિતી આપેલી છે, માહિતી ઉપરથી તમારે પહેલાં બે સમીકરણ મેળવવાના અને સમીકરણનો ઉકેલ આપણે લોકની રીતે શોધવી, એટલે કે અપૂર્ણાંકની કિંમત કેટલી મળે છે, તો કે ત્રણના છેદમાં પાંચ મળે છે. ચલો આની પછી બીજો દાખલો આપેલો છે આપણને, કે પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી ત્રણ ગણી હતી. તો આ દાખલો છે તમારો ઉંમરનો, જે આગળ આપણે દાખલા ભણી ગયા છીએ, આફતાબની ઉંમર, તેની દીકરીની ઉંમર. તો એ જ વસ્તુ અહીંયા છે. તો અહીંયા નામ ફરેલું છે, નામ નૂરી અને સોનું આપેલું છે. તો અહીંયા લખીએ આપણે કે ધારો કે નૂરીની વર્તમાન ઉંમર એક્સ વર્ષ છે, અને બીજું નામ આપેલું છે સોનું. તો અહીંયા લખવી કે સોનુની વર્તમાન ઉંમર વાય વર્ષ છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે, એમાં એમ કીધું છે કે પાંચ વર્ષ પહેલા, તો અહીંયા લખવી આપણે કે પાંચ વર્ષ પહેલા. ચલો પાંચ વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થાય, તો કે નૂરીની ઉંમર પાંચ વર્ષ પહેલા કીધું છે, પહેલા કીધું હોય તો આપણે શું કરવાના થાય, તો કે પાંચ વર્ષ બાદ કરવા પડે, તો કે એક્સ માઇનસ પાંચ વર્ષ. એ જ રીતે સોનુની ઉંમર બરાબર વાય માઇનસ પાંચ વર્ષ. માહિતીમાં તમને શું આપેલું છે, કે પાંચ વર્ષ પહેલા. તો અહીંયા લખવી કે આપેલ માહિતી મુજબ માહિતીમાં એમ કીધું છે કે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી ત્રણ ગણી હતી, એટલે કે નૂરીની ઉંમર એટલે કે જે એક્સ માઇનસ પાંચ છે એ, સોનુની ઉંમર એટલે કે વાય માઇનસ પાંચ છે એના કરતાં કેટલા ગણી છે, તો કે ત્રણ ગણી છે. તો ગુણ્યા કરશું ત્રણ. ચલો એક્સ માઇનસ પાંચ એમને એમ બરાબર ત્રણનો ગુણાકાર બે સાથે કરવી, એટલે કે ત્રણ વાય માઇનસ પાંચ તરી પંદર. ચલો એક્સ માઇનસ પાંચ એમને એમ બંનેને આ બાજુ લેવી, એટલે કે માઇનસ ત્રણ વાય માઇનસ પંદર આ બાજુ આવશે, એટલે કે પ્લસ પંદર બરાબર ઝીરો. ચલો એક્સ માઇનસ ત્રણ વાય, પંદરમાંથી પાંચ બાદ કરો તો દસ બરાબર ઝીરો. આ તમારું પહેલું સમીકરણ.
ચલો આ જ રીતે બીજા સમીકરણ માટે રકમ શું આપેલી છે તમને? તો અહીંયા એવું કીધું છે કે 10 વર્ષ પછી, તો અહીંયા લખવી છે આપણે કે 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર, ચલો 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી થાય? તો પછી આપ્યું છે તો 10 વર્ષ ઉમેરવાના થાય તો +10 કરવી. એ જ રીતે સોનુની ઉંમર, તો સોનુની ઉંમર y હતી એમાં આપણે 10 વર્ષ ઉમેરવી એટલે શું થશે? y વત્તા 10 વર્ષ. હવે અહીંયા શું કીધું છે? તો અહીંયા લખીએ આપણે કે આપેલ માહિતી મુજબ તો રકમમાં શું કીધું છે તમને? કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 2 ગણી થશે. તો નૂરીની ઉંમર એટલે કે x વત્તા 10 છે એ સોનુની ઉંમર એટલે કે y વત્તા 10 કરતાં 2 ગણી થશે. તો 2 ગણી એટલે ગુણ્યા શું કરવાના? 2. ચલો x વત્તા 10 એમને 2 ગુણ્યા y એટલે કે 2y, 10 × 2 = 20. ચલો x વત્તા 10 એમને 2y આ બાજુ આવશે એટલે કે −20 આ બાજુ આવે એટલે કે −0. ચલો x એમને −2y એમને 20માંથી 10 બાદ કરો એટલે જવાબ મળે 10, પણ મોટા પદની નિશાન એટલે કે −10 = 0. આ તમારું બીજું સમીકરણ. ચલો સમીકરણ 1 અને 2 આપણને મળી ગયા. હવે સમીકરણ 1 અને 2 પહેલાં લખી નાખ્યું વ્યવસ્થિત. પહેલું સમીકરણ છે તમારું x −3y વત્તા 10 = 0. બીજું સમીકરણ છે x −2y −10 = 0. આ તમારું બીજું સમીકરણ, આ તમારું પહેલું સમીકરણ. ચલો સમીકરણ 1 અને 2 લખ્યું આપણે. હવે આમાં જોવાનું શું છે આપણે? તો કે ચલ જોવાના છે. તો સૌથી પહેલાં ચલ જો, તો અહીંયા x x બંનેમાં સરખા છે તો આને ગુણવાની જરૂર નથી. જો તમે y ચલ સરખા કરવા માગતા હોય તો આને 2 વડે ને આને 3 વડે ગુણવું પડે, પણ આપણને અહીંયા તૈયાર આપેલું છે કે x બંનેમાં સરખા છે તો ડાયરેક્ટ આપણે બાદબાકી કરવી. તો કે સમીકરણ 1માંથી સમીકરણ 2 શું કરી નાખવી? બાદ કરી નાખવી. અહીંયા કંઈ ગુણાકાર કરવાની જરૂર નથી. તો ડાયરેક્ટ લખવી અહીંયા કે સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા. ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે x −3y વત્તા 10 માંથી બીજું સમીકરણ એટલે કે x −2y −10 એ બાદ કરવાનું છે. અહીંયા 0 માંથી 0 બાદ કરો એટલે કે 0. ચલો બધાની નિશાની ફેરવી. x −3y વત્તા 10 એમને માઇનસ નિશાની આ 3 લાગશે એટલે કે −x −±2y −±+10 = 0. ચલો સરવા બાદબાકી કરવી. +x અને −x આ બંને કેન્સલ. −3y 2y. ચલો −3y 10 અને 10 ને 10 તો કે 20 = 0. તો અહીંયા તમને −3y વત્તા 2y તો અહીંયા મળશે તમને −y. તો કે −y વત્તા 20 = 0 મળે છે. −3y +2y એટલે કે −y વત્તા 10 + 10 એટલે કે 20. ચલો −y છે એ બરાબરની સામે જશે એટલે કે પ્લસ થઈ જાય તો વાયની કિંમત મળશે તમને 20. હવે વાયની કિંમત આપણે સમીકરણમાં મૂકવી. તો વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા તો વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા. ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે x −3y વત્તા 10 = 0. આ પહેલું સમીકરણ છે. તો પહેલાં સમીકરણમાં y ની કિંમત મૂકો એટલે કે x −3. y ની જગ્યાએ કેટલા મૂકશું? 20 વત્તા 10 = 0. ચલો x એમને 20 × 3 20 × 3 = 60 વત્તા 10 = 0. ચલો x એમને 60માંથી 10 બાદ કરો એટલે કે 50, પણ કેવા આવે? માઇનસ. ચલો x −50 બરાબરની સામે જશે એટલે કે +50.
તો એક્સની કિંમત મળી તમને 50. તો એક્સ બરાબર આપણે શું ધાર્યું હતું? તો કે નૂરીની ઉંમર. અને વાય બરાબર શું ધાર્યું હતું? કે સોનુની ઉંમર. તો અહીંયા લખવી કે આમ નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ મળે અથવા છે. તો અહીંયા તમારે દાખલાની અંદર ઉંમરનો દાખલો હતો, તો શરૂઆતમાં 2 પ્રશ્ન પૂછ્યા હતા. 1 પ્રશ્ન હતો 5 વર્ષ પહેલાં માટે, તો પહેલાં માટે પૂછે તો માઇનસ કરવાનું. અને બીજો પ્રશ્ન હતો 10 વર્ષ પછી, પછી કીધું એટલે શું કરવાનું તમારે? પ્લસ કરવાનું. તો આ બંને ઉપરથી તમને સમીકરણ 1 અને 2 મળશે. આ સમીકરણ 1 અને 2 છે એનું આપણે લોપની રીતે કામ કરવી એટલે એક્સની કિંમત 50 અને વાયની કિંમત 20 મળશે. એટલે એક્સ બરાબર આપણે નૂરીની ઉંમર ધારી હતી, તો અહીંયા લખવાનું છે કે નૂરીની વર્તમાન ઉંમર 50 વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર 20 વર્ષ છે. ચલો આની પછી એના પછી છે દાખલા નંબર 3, જેની રકમ તમને આ રીતે આપેલી છે કે 2 અંકોની સંખ્યા છે. તો આપણે 2 અંકોની સંખ્યા માટે સમજાવીએ કે ગમે તે 2 અંકની સંખ્યા હોય તો એની અંદર 2 અંક આવશે, એક એકમનો અંક અને બીજો દશાંકનો અંક. તો અહીંયા આપણે શરૂથી પહેલાં ધારવી કે ધારો કે એકમનો અંક એક્સ અને દશાંકનો અંક વાય છે. ચલો બંને અંક મળી ગયા, હવે શું કરવાનું? તો કે મૂળ સંખ્યા. ચલો મૂળ સંખ્યા કઈ થાય તમારી? તો કે મૂળ સંખ્યા બરાબર સૂત્ર 10 × દશાંકનો અંક વત્તા એકમનો અંક. ચલો દશાંકનો અંક, દશાંકનો અંક શું છે આપણી પાસે? વાય. તો કે 10y + x આ તમારી મૂળ સંખ્યા થઈ. હવે અહીંયા આપણે અંકોની અદલા બદલી કરતા, તો અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા બરાબર, અંકોની અદલા બદલી કરો એટલે શું થાય? તો કે 10x + y જે આપણે આગળ ભણ્યા, તો એ જ વસ્તુ અહીંયા એક્સની જગ્યાએ વાય કરી નાખવાનું, વાયની જગ્યાએ એક્સ, એટલે કે 10x + y આ તમારી નવી સંખ્યા મળી. તો જ્યારે પણ દાખલામાં તમને એવું કહે કે એકમનો અંક અને દશાંકનો અંક અથવા તો 2 અંકની સંખ્યા માટે કહે, ત્યારે આટલું કામ તમારે કરવાનું થશે. એની પછી હવે રકમ વાંચવી. રકમમાં શું કીધું છે તમને? કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. તો અહીંયા આપણે લખવી કે તેમના અને જે સંખ્યા છે તેના અંકોનો સરવાળો 9 છે. એટલે કે જે આ અંક છે, એકમનો અંક અને દશાંકનો અંક, આ બંનેનો સરવાળો કેટલો છે? 9. તો કે x + y બરાબર થશે 9. આ તમારું પહેલું સમીકરણ. ચલો એના પછી બીજા સમીકરણની વાત કરવી. તો બીજા સમીકરણ માટે શું કીધું છે રકમમાં તમને? કે વળી સંખ્યાના 9 ગણા કરતા. તો અહીંયા લખવી પહેલાં તો કે આપેલ માહિતી મુજબ શું કીધું છે? આપેલ માહિતી મુજબ કે વળી સંખ્યાના 9 ગણા. સંખ્યા એટલે કઈ થઈ? તમારી મૂળ સંખ્યા. આ મૂળ સંખ્યા 10y + x છે, એના 9 ગણા. એટલે કે 9 × 10y + x તો એના 9 ગણા કરતા મળતી સંખ્યા, એટલે કે જે આ સંખ્યા મળે છે એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. અંકોની અદલા બદલી કરતા કઈ સંખ્યા મળે છે તમને? 10x + y. તો 10x + y જે અંકોની અદલા બદલી કરતા જે સંખ્યા મળે છે એના કરતા 2 ગણી છે. તો અહીંયા કેટલા ગણા કરશું? 2 ગણા. ચલો એમાં શું કામ કરવાય? તો હવે ગુણાકાર કરવી. 9 × 10 એટલે કે 90y
વત્તા 9 ગુણ્યા x એટલે 9x બરાબર 2 ગુણ્યા 10 એટલે કે 20x વત્તા 2 ગુણ્યા y એટલે કે 2y. ફરીથી સમજી લો આટલું. તો સૌથી પહેલાં રકમમાં શું કીધું છે કે મૂળ સંખ્યાના 9 ગણા કરતા, એટલે કે મૂળ સંખ્યા 10y વત્તા x છે એના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, અંકોની અદલા બદલી કરતા કઈ સંખ્યા મળે છે 10x વત્તા વાય એના કરતા 2 ગણી છે, એટલે આગળ કેટલા મૂક્યા આપણે 2. ચલો હવે બધા પદને આ બાજુ લઈ લેવી, તો 90y વત્તા 9x, 20x આ બાજુ આવે તો માઇનસ, 2y આ બાજુ આવે તો માઇનસ, બરાબર 0. ચલો એક્સ વાયની પહેલાં બાદબાકી કરવી, તો કે 20 માઇનસ છે 9 પ્લસ છે, તો 20માંથી 9 જશે તો કેટલા વધે, તો કે 11x, પણ કેવા વધે માઇનસ. 90y માંથી 2y બાદ કરો તો 90માંથી 2 જાય તો વધશે 88y, બરાબર 0. ચલો બંનેમાંથી એક કામ કરવી કે 11 કોમન કાઢવી, તો અહીંયા શું વધશે, તો કે માઇનસ એક્સ વત્તા 8y બરાબર 0. ચલો 11 છેદમાં જશે અહીંયા, તો માઇનસ એક્સ વત્તા 8y બરાબર 0ના છેદમાં 11. હવે 0ના છેદમાં 11 એટલે શું થાય એનું, તો કે 0 જ થઈ જાય. તો આ તમારું બીજું સમીકરણ થયું. ચલો સમીકરણ 1 અને 2 છે એ વ્યવસ્થિત આપણે બાજુ બાજુમાં લખવી, તો એક્સ વત્તા વાય બરાબર 9 માઇનસ એક્સ વત્તા 8y બરાબર 0. આ તમારું પહેલું સમીકરણ હતું, આ તમારું બીજું સમીકરણ. ચલો બંને સમીકરણમાં જુઓ, તો બંને સમીકરણમાં જે એક્સ ચલ છે એનો સહગુણક બંનેમાં સરખો છે, એટલે બંને સરખા જ છે. પછી નિશાની જુઓ, ચલો નિશાની એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે, તો બંને નિશાની અલગ અલગ છે એટલે બંને સમીકરણનો શું કરવાનો થાય, તો કે સરવાળો કરવાનો થાય. તો અહીંયા લખવી આપણે કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા, ચલો સમીકરણ 1 કયું છે આપણી પાસે, તો કે એક્સ વત્તા વાય, અને બીજું સમીકરણ શું છે આપણી પાસે, વત્તા માઇનસ એક્સ વત્તા 8y. આ બંનેનો સરવાળો કરવી બરાબર 9 વત્તા 0. ચલો એક્સ વત્તા વાય પ્લસ છે નિશાની છે, એટલે કે માઇનસ એક્સ વત્તા 8y બરાબર 9 વત્તા 0 એટલે કે 9. ચલો પ્લસ એક્સ અને માઇનસ એક્સ આ બંને કેન્સલ, 8y વત્તા વાય એટલે કે 9y બરાબર 9, વાય બરાબર 9ના છેદમાં 9, એટલે વાયની કિંમત મળશે તમને 1. ચલો વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા, ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે, તો કે સમીકરણ 1 છે એક્સ વત્તા વાય બરાબર 9, તો અહીંયા લખવી એક્સ વત્તા વાય બરાબર 9, એક્સ એમને એમ વાયની જગ્યાએ કિંમત મૂકવી 1 બરાબર 9, એક્સ બરાબર 9, એક એ બાજુ જશે તો માઇનસ, તો એક્સની કિંમત મળશે તમને 8. તો અહીંયા એક્સની કિંમત 8 મળે છે અને વાયની કિંમત 1. તો અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો છે, તો તે સંખ્યા શું, તો અહીંયા આપણે મૂળ સંખ્યા લખવી, કે મૂળ સંખ્યા બરાબર 10y વત્તા x, જે આ મૂળ સંખ્યા છે તમારી 10y વત્તા x, એની અંદર આપણે કિંમત મૂકવાની છે. ચલો 10 એમને વાયની કિંમત કેટલી છે, તો કે 1 વત્તા એક્સની કિંમત 8. 10 ગુણ્યા 1 એટલે કે 10 વત્તા 8, 10 ને 8 કેટલા થાય, તો કે 18. તો અહીંયા લખશું જવાબમાં કે માંગેલ સંખ્યા 18 છે. તો જે દાખલો છે, દાખલાની અંદર મેઇન વસ્તુ શું છે, કે શરૂઆતમાં તમારે પહેલાં એકમનો અંક અને દશકનો અંક ધારવાનો, એના ઉપરથી મૂળ સંખ્યા લખી, કે 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક, દશકનો અંક વાય, એકમનો અંક એક્સ, એટલે કે સંખ્યા મળશે 10y વત્તા x. અંકોની અદલા બદલી કે તો શું કરવાનું, તો કે એક્સ વાયની જગ્યાએ વાય એક્સની જગ્યાએ, તો કે 10x વત્તા y, આ તમને નવી સંખ્યા મળી. પ્રશ્ન શું પૂછે છે પેલો, કે તેના અંકોનો સરવાળો 9 છે. અંકો કયા હતા આપણે, એક્સ અને વાય, બેનો સરવાળો કેટલો મળ્યો 9. આ તમારું સમીકરણ 1. પછી શું કીધું છે, કે આપેલ માહિતી મુજબ, તો જે માહિતી આપેલી છે એમાં શું કીધું છે, કે મૂળ સંખ્યા જે છે એના 9 ગણા, એટલે કે 10y વત્તા x છે એના 9 ગણા કરતા મળતી સંખ્યા એ
અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, અંકોની અદલા બદલી કરતા કઈ સંખ્યા મળી છે તમને? તો કે 10x વત્તા y, એના કરતા કેટલા ગણી છે? તો કે 2 ગણી છે. તો અહીંયા 2 કૌંસમાં 10x વત્તા y, આ બંનેનું સાદુરૂપ આપો એટલે તમને સમીકરણ 2 મળશે. સમીકરણ 1 અને 2 છે એ બંનેનો આપણે લોપ કરવી છે, તો લોપ કરવામાં અહીંયા x છે એ બંને સરખા છે તો અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી. અને નિશાનીની વાત કરવી તો અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે. તો પ્લસ અને માઇનસ નિશાની હોય તો શું કરતા હતા આપણે? તો કે બંને નિશાની અલગ અલગ છે એટલે કે આપણે અહીંયા સરવાળો કરશું. તો કે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા, સરવાળો કરતાં તમને વાયની કિંમત 1 મળે છે. અને વાયની કિંમત સમીકરણ 1માં મૂકો એટલે કે એક્સની કિંમત તમને 8 મળશે. રકમમાં તમને સંખ્યા શોધવાની કીધી છે, તો મૂળ સંખ્યા બરાબર 10y વત્તા x જે આપણે ધારેલી હતી એની અંદર એક્સ અને વાયની કિંમત મૂકી દેવાની એટલે કે સંખ્યા તમને મળશે 18. અને છેલ્લે જવાબમાં લખવાનું કે માંગેલ સંખ્યા 18 છે. તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 3. એના પછી દાખલા નંબર 4, જેની તમને રકમ આપેલી છે આ રીતે કે મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ હતી. હવે મીના છે એ 2000 રૂપિયા ઉપાડવા માટે ક્યાં જાય છે? તો કે બેંકમાં જાય છે. શું કહે છે? કે તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની જ નોટો જોઈએ છે. તો 2000 રૂપિયા એ લે છે, પણ કઈ રીતે લે છે? તો કે 50 રૂપિયાની નોટો અને 100 રૂપિયાની નોટો જ લે છે, બીજી એક પણ નોટો તે લેતી નથી. શું કહે છે? કે મીનાએ કુલ 25 નોટો મળી હતી. મીનાને કુલ કેટલી નોટો મળી? તો કે 25 નોટો મળી હતી. તો તેણે 50 રૂપિયા અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? તો કે 50 રૂપિયાની એને કેટલી નોટો મળી હશે અને 100 રૂપિયાની કેટલી નોટો મળી હશે એ આપણે શોધવાની છે. તો અહીંયા લખીએ આપણે કે ધારો કે મીનાને 50 રૂપિયાની મળેલ નોટોની સંખ્યા એક્સ છે. 50 રૂપિયાની કેટલી નોટો મળેલી છે એને એક્સ, અને 100 રૂપિયાની મળેલ નોટોની સંખ્યા વાય છે. જે તમને શોધવાનું કીધું છે એ આપણે ધારવાનું. તો અહીંયા 50 રૂપિયાની નોટોની સંખ્યા એક્સ મળી છે અને 100 રૂપિયાની મળેલ નોટોની સંખ્યા કેટલી છે? તો કે વાય છે. હવે અહીંયા પહેલું જ તમને વાક્ય એવું આપેલું છે કે મીનાને કુલ 25 નોટો મળી હતી. તો અહીંયા લખેલું કે મીનાને કુલ 25 નોટો મળે છે. હવે મીનાને કુલ 25 નોટો મળે છે એનો અર્થ શું થાય? કે જે આ 50 રૂપિયાની નોટ અને 100 રૂપિયાની નોટ છે બેનો સરવાળો કરો એ તમને કેટલું મળે છે? 25 મળે છે. કારણ કે એક્સ વત્તા વાય અને એક્સ અને વાયનો સરવાળો તમને 25 મળે છે. આ તમારું પહેલું સમીકરણ મળ્યું કે એક્સ વત્તા વાય બરાબર 25. ચલો બીજા સમીકરણ માટે શું કીધું છે આપણે વાત કરવી? તો કે મીના 2000 રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગઈ છે. તો એક કામ કરવી, તો આપેલ માહિતી મુજબ હવે 50 રૂપિયાની તમારી પાસે એક નોટ હોય તો એના 50 રૂપિયા ગણાય, 2 નોટો હોય તો કેટલા રૂપિયા થાય? તો કે 100 રૂપિયા, 3 હોય તો 150, 4 હોય તો 200 રૂપિયા થાય. તો અહીંયા આપણી પાસે 50 રૂપિયાની કેટલી નોટો છે? તો કે એક્સ નોટો છે. તો 50 ગુણ્યા x એટલે કે એટલા રૂપિયા થશે, 50x વત્તા 100 રૂપિયાની વાય નોટો છે તો એના કેટલા રૂપિયા થાય? તો કે 100 y. આ બંને નોટોના તમે જો રૂપિયા ગણો અને એનો સરવાળો કરો તો કુલ કેટલા રૂપિયા થાય છે? તો કે 2000 રૂપિયા થાય છે. મીના બેંકમાં 2000 રૂપિયા લેવા માટે જાય છે, તો 2000 રૂપિયાના એને કેટકા આપેલા છે? તો કે 50 રૂપિયાની અમુક નોટો આપી છે, 100 રૂપિયાની અમુક નોટો આપેલી છે. તો 50 રૂપિયાની જે નોટો આપી છે એનો 50 રૂપિયાની નોટોનો કેટલા રૂપિયા થાય છે એ ગણ્યું આપણે. 100 રૂપિયાની નોટો સાથે કેટલું રૂપિયા થશે એ ગણ્યા, એટલે કે 50x વત્તા 100 y બરાબર 2000. ચલો અહીંયા પહેલાં બંનેમાંથી 50 કોમન કાઢવી, તો અહીંયા વધશે x વત્તા 50 200 એટલે કે 2 y
બરાબર 2000 એમ ને. ચલો એક્સ વત્તા 2y એમ ને 2000 એમ ને, છેદમાં 50, 0 0 કેન્સલ, 5 4 20 એટલે કે અહીંયા 40 આવશે. તો કે એક્સ વત્તા 2yની કિંમત કેટલી મળે છે તમને? 40. આ તમારું સમીકરણ 2. ચલો સમીકરણ 1 અને 2 બંને મળી ગયા. બંને સમીકરણ અહીંયા લખવી આપણે વ્યવસ્થિત કે એક્સ વત્તા વાય બરાબર 25, આ પહેલું સમીકરણ. બીજું સમીકરણ શું છે આપણી પાસે? તો કે એક્સ વત્તા 2y બરાબર 40, આ બીજું સમીકરણ. ચલો બંને સમીકરણમાં જુઓ, જે સમીકરણ છે એની અંદર આ એક્સ સરખા છે, તો એક્સ સરખા છે એનો અર્થ શું થાય? કે અહીંયા ગુણાકાર કરવાની જરૂર નથી. બીજું નિશાની જોઈ, તો બંનેની નિશાની કેવી છે? સરખી છે. તો બંનેની નિશાની સરખી છે એટલે પહેલાં સમીકરણમાંથી આપણે બીજું સમીકરણ શું કરશું? બાદ કરશું. તો કે સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા, ચલો સમીકરણ 1 કયું છે આપણી પાસે? તો કે એક્સ વત્તા વાય, એમાંથી બીજું સમીકરણ એટલે કે એક્સ વત્તા 2y શું કરવાનું? બાદ. એ જ રીતે અહીંયા 25 માઇનસ 40. ચલો એક્સ વત્તા વાય માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 2y બરાબર 25 માઇનસ 40. 40માંથી 25 બાદ કરો તો કેટલા મળે? તો કે 15. પણ કેવા મળશે? માઇનસ. ચલો પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ, માઇનસ 2y માંથી વાય જશે એટલે કે માઇનસ વાય બરાબર માઇનસ 15. ચલો માઇનસ નિશાની આ બાજુ આપો એટલે કે માઇનસ માઇનસ પ્લસ, એટલે વાયની કિંમત મળે તમને 15. ચલો વાયની કિંમત 15 મળી, એને આપણે સમીકરણ 1માં મૂકવી. તો અહીંયા લખવી કે વાયની કિંમત સમીકરણ 1માં મૂકતા. ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે એક્સ વત્તા વાય બરાબર 25, એક્સ એમને એમ વાયની જગ્યાએ 15 મૂકવી બરાબર 25. એક્સ બરાબર 25 એમને એમ, આ 15 ઓલી બાજુ જશે એટલે કે માઇનસ એક્સ બરાબર 25 માઇનસ 15. તો 25માંથી 15 બાદ કરો તો કેટલા મળે? તો કે 10. તો એક્સની કિંમત મળશે 10. તો એક્સ આપણે શું ધાર્યું હતું? તો કે એક્સ આપણે ધાર્યું હતું કે 50 રૂપિયાની નોટો કેટલી મળે? તો કે 10 નોટો મળે. અને 100 રૂપિયાની કેટલી નોટો મળે? તો કે 15 નોટો મળે. તો અહીંયા લખવી કે આમ મીનાને 50 રૂપિયાની 10 નોટો મળે અને 100 રૂપિયાની 15 નોટો મળે. તો આ તમારો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. તો અહીંયા દાખલામાં સૌથી પહેલાં પહેલું શું કર્યું આપણે? કે 50 રૂપિયાની મળેલ નોટોની સંખ્યાને એક્સ કીધું, 100 રૂપિયાની મળેલ નોટોની સંખ્યાને આપણે વાય કીધું. મીનાને કુલ કેટલી નોટો આપે છે બેંકવાળા? તો કે 25 નોટો આપે છે. તો આ બંને નોટો જે મળી છે એનો શું કરવાનો? સરવાળો. એટલે કે એક્સ વત્તા વાય બરાબર 25, આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 25 નોટ થાય છે. પછી શું આપેલી માહિતી છે? કે એ 2000 રૂપિયા ઉપાડે છે. તો 2000 રૂપિયા એ તમને કઈ રીતે મળે છે? તો કટકે કટકે મળે છે. કે અમુક રૂપિયા 50 રૂપિયાની નોટોમાં મળે છે, અમુક 100 રૂપિયાની મળે છે. તો 50 રૂપિયા લેખે તમને એક્સ નોટો છે તેના રૂપિયા કેટલા થાય? તો કે 50x થાય. વત્તા 100 રૂપિયા છે તો 100 રૂપિયાની કેટલી નોટો છે? તો કે વાય. તો 100y થશે બરાબર 2000. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 2000. અહીંયા 50 કોમન કાઢીને 50ને છેદમાં લઈ જાઓ એટલે જવાબ આવે 40. તો એક્સ વત્તા 2y બરાબર 40, આ બીજું સમીકરણ મેળવ્યું. હવે સમીકરણ 1 અને 2 છે એનો આપણે લોપની રીતે કામ કરો એટલે એક્સની કિંમત 10 મળે છે અને વાયની કિંમત 15. એટલે કે 50 રૂપિયાની નોટો તમને 10 મળશે અને 100 રૂપિયાની નોટો કેટલી મળશે તમને? 15 મળે છે. તો આ થયો તમારો દાખલા નંબર 4. આના પછી પછીનો દાખલો છે દાખલા નંબર 5, જેની રકમ તમને આ રીતે આપેલી છે. રકમમાં શું કીધું છે? કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે.
હવે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય છે કે જે 3 દિવસનું નિશ્ચિત ભાડું લે છે. નિશ્ચિત ભાડું એટલે કે ફિક્સ ભાડું, પણ કેટલા દિવસનું? 3 દિવસનું. તો અહીંયા લખીએ આપણે કે 3 દિવસ માટે પુસ્તકનું નિશ્ચિત ભાડું 100 રૂપિયા છે. પછી શું કીધું છે કે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. એટલે કે 3 દિવસ થઈ જાય પછી તમે જો વધારાના દિવસો પુસ્તક રાખો તમારી પાસે, તો એ દિવસો પ્રમાણે એનું વધારાનો ચાર્જ લાગે છે, કે દિવસ દીઠ એનું ભાડું વધતું જાય છે. તો અહીંયા આપણે લખવી કે તેના પછીના પ્રત્યેક દિવસ દીઠ ભાડું Y રૂપિયા છે. તો પેલા 3 દિવસ છે, ધારો કે હું મારી પાસે ચોપડી 5 દિવસ માટે રાખું છું, તો પેલા 3 દિવસ માટે મારે કયું ભાડું ચૂકવવું પડે? તો કે 100 રૂપિયા લેખે. પછીના જે 2 દિવસ છે જે મેં એક્સ્ટ્રા વાપર્યા, તો એમાં શું કરવું પડે? તો એમાં Y રૂપિયા લેખે મારું ભાડું ચડે. પણ એ કેટલા દિવસનું ચડે? તો કે વધારાના જે 2 દિવસ મેં વાપર્યા છે એ 2 દિવસનું ભાડું કઈ રીતે ગણાય? તો કે Y રૂપિયા લેખે ગણાય. અને પેલા ત્રણ દિવસનું ભાડું છે એ મારું 100 રૂપિયા ફિક્સ ભાડું છે. ચલો હવે શું કીધું છે અહીંયા રકમમાં? પહેલો પ્રશ્ન પૂછે છે કે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. તો અહીંયા લખીએ આપણે કે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. તો સરિતા જે એ 7 દિવસ પુસ્તક રાખે છે, પણ કેટલા રૂપિયા ચૂકવે છે? 27 રૂપિયા ચૂકવે છે. તો આનો અર્થ શું થાય કે 7 દિવસમાં પહેલાં 3 દિવસ માટે કેટલું ભાડું છે? તો કે 100 રૂપિયા. તો 100 રૂપિયા ફિક્સ ભાડું લીધું, નિશ્ચિત ભાડું. એ 3 દિવસ અલગ અલગ દિવસનું નથી, ખાસ ધ્યાન રાખજો. આ 3 દિવસનું નિશ્ચિત ભાડું ભેગું ભાડું છે. કે 3 દિવસનું કુલ ભાડું કેટલું છે? તો કે 100 રૂપિયા નિશ્ચિત છે, પ્લસ જે બાકીના દિવસો છે. તો કે આ 7 દિવસ છે, તો 7માંથી આ 3 દિવસ બાદ કરી નાખ્યું. હવે કેટલા દિવસ બાકી વધ્યા? તો કે 4 દિવસ વધે. તો 4 દિવસનું ભાડું કેટલા રૂપિયા લેખે ગણાય છે? તો કે Y રૂપિયા લેખે, એટલે કે 4Y રૂપિયા જેટલું થાય. બરાબર, કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? 27 રૂપિયા. ફરીથી ધ્યાન દઈ દો, 7 દિવસ માટે પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. 7 દિવસમાં પહેલાં 3 દિવસ માટે નિશ્ચિત ભાડું કેટલું છે? તો કે 100 રૂપિયા. તો 100 રૂપિયા વત્તા 7માંથી આ 3 દિવસનું ભાડું ચૂકવી દીધું. હવે બાકી કેટલા વધ્યા? તો કે 4 દિવસ. તો 4 દિવસનું ભાડું કેટલા રૂપિયા લેખે ગણાય? તો કે Y રૂપિયા લેખે, એટલે કે 4Y બરાબર કુલ રૂપિયા કેટલા છે? 27. આ તમારું થઈ ગયું સમીકરણ 1. એના પછી બીજી રકમ આપેલી છે તમને, બીજી વાત કરેલી છે કે સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો અહીંયા બીજું નામ આપેલું છે તમને, સુશી 5 દિવસ. તો 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. ચલો, સુશી 5 દિવસ પુસ્તક રાખે છે અને કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 21 રૂપિયા. તો પહેલાં તો 3 દિવસનું ફિક્સ ભાડું અથવા નિશ્ચિત ભાડું 100 રૂપિયા ફિક્સ, હવે 5માંથી 3 દિવસનું ભાડું દઈ દીધું, બાકી કેટલા દિવસ વધ્યા? તો કે 2 દિવસ. હવે 2 દિવસનું ભાડું કઈ રીતે દેવાનું? તો કે Y રૂપિયા લેખે. તો 2Y બરાબર કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 21 રૂપિયા. તો 1 વત્તા 2Y બરાબર 21. આ તમારું સમીકરણ 2. ફરીથી 100 રૂપિયા નિશ્ચિત ભાડું છે, 100 રૂપિયા વત્તા 5 રૂપિયામાંથી આ 3 દિવસનું 5 દિવસમાંથી 3 દિવસનું ભાડું આવી ગયું, બાકી કેટલા દિવસ વધ્યા? તો કે 2 દિવસ. તો 2 દિવસનું ભાડું કેટલા રૂપિયા લેખેલે ગણાય? તો કે Y રૂપિયા લેખે. તો 2Y બરાબર 21. આ તમારું બીજું સમીકરણ. ચલો બંને સમીકરણ લખી નાખવી કે 100 વત્તા 4Y બરાબર 27. આ તમારું પહેલું સમીકરણ, 100 વત્તા 2Y
બરાબર 21, આ તમારું બીજું સમીકરણ. ચલો બંને સમીકરણમાં જુઓ, બંનેમાં અહીંયા એક્સ છે, એક્સ કેવા છે, સરખા છે, તો અહીંયા આને ગુણવાની જરૂર નથી. નિશાની માટે જોઈએ તો બંને નિશાની પ્લસ છે, તો સમીકરણ એકમાંથી બીજું સમીકરણ શું કરવાનું થાય, તો બાદ કરવાનું થાય. તો લખીએ અહીંયા કે સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા. ચલો સમીકરણ એક શું છે આપણી પાસે, તો કે એક્સ વત્તા ચાર વાય, એમાંથી બીજું સમીકરણ એટલે કે એક્સ વત્તા બે વાય બાદ કરવી, એ જ વસ્તુ જમણી બાજુમાં 27માંથી 21 બાદ કરવી. ચલો એક્સ વત્તા ચાર વાય માઇનસ એક્સ માઇનસ પ્લસ માઇનસ બે વાય બરાબર 27માંથી 21 બાદ કરો તો 6. હવે અહીંયા આ પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ, ચાર વાયમાંથી બે વાય બાદ કરવી, તો ચાર વાયમાંથી બે વાય બાદ કરો તો કેટલા વધે, તો કે બે વાય સામે 6, એમને વાય બરાબર 6, બે ક્યાં આવી જશે છેદમાં, તો અહીંયા વાય બરાબર 2 × 6 એટલે કે વાયની કિંમત મળશે તમને 3. ચલો વાયની કિંમત મળી, તો વાયની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકવી, તો કે અહીંયા લખવી કે વાયની કિંમત સમીકરણ એકમાં મૂકતા. ચલો સમીકરણ એક શું છે આપણી પાસે, તો કે એક્સ વત્તા ચાર વાય બરાબર 27, એમાં વાયની કિંમત મૂકો તો કે એક્સ વત્તા ચાર, વાયની કિંમત છે 3 બરાબર 27, એક્સ વત્તા ચાર તરી 12 બરાબર 27, એક્સ બરાબર 27 એમને એમ, આ પ્લસ 12 છે બરાબરની સામે જશે તો માઇનસ, તો એક્સની કિંમત 27માંથી 12 બાદ કરો તો કેટલા મળે, તો કે 15, તો એક્સની કિંમત મળે 15. તો આનો અર્થ શું થયો કે 3 દિવસનું જે નિશ્ચિત ભાડું છે એ 15 રૂપિયા છે, અને એના પછીના જે પ્રત્યેક દિવસ છે એના માટે ભાડું કેટલું છે, તો કે 3 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે કે નિશ્ચિત ભાડું અહીં નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું 3 રૂપિયા છે. તો દાખલાની અંદર આપણને જે રકમ છે, રકમની અંદર નિશ્ચિત ભાડું આપેલું હતું, અને બીજું આપણને જે પ્રત્યેક દિવસનું ભાડું છે, જે વધારાના દિવસો છે એનું ભાડું આપેલું હતું વાય રૂપિયા, એ દિવસ વાઇઝ હતું. તો આ બંને તમારે શોધવાનું કીધું હતું. તો પહેલાં સમીકરણ 1 અને 2 લખવાના, 2 મળી જાય પછી લોપની રીતે કામ કરવાનું છે, અને એની અંદર આપણને જવાબ મળે છે નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને જે વધારાના દિવસનું ભાડું છે એ આપણને 3 રૂપિયા મળે છે. તો આજે આપણે જે સ્વાધ્યાય 3.4ના જે 5-5 દાખલા ગણ્યા છે, આ દાખલા બધા તમારે તમારી બુકમાં લખવાના છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ, જય ગુરુદેવ.